માલપુર ચાર રસ્તા પાસેથી પસાર થતા શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર મસમોતા ખાડાઓને લઈને માલપુર નાગરિકોએ કરી ચક્કા જામ. વાહનોની 1 કિલોમીટરથી વધુ લાઈનો લાગી. અરવલ્લીના માલપુર ગામમાંથી શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પસાર થાય છે. હાલ આ સ્ટેટ હાઈવેનું સંચાલન LNT દ્વારા થાય છે. માલપુર ચાર રસ્તા હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે. સ્ટેટ હાઈવે છેલ્લા એટલે રોજના નાના મોટા હજારો વાહનો પસાર થાય છે. આસપાસ વેપારીઓ પણ ખાડાના કારણે પરેશાન છે. ઘણી વખત ખાડા રાજના કારણે અકસ્માતો થતા હોય છે, ત્યારે માલપુરના અગ્રણી સેવાભાવી કાર્યકરો દ્વારા આજરોજ સ્ટેટ હાઈવે પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કર્યું હતું અને 1.5 કલાક સુધી ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. લુણાવાડા રોડ તરફ 1 કિલોમીટર કરતાં વધુ વાહનોની લાઈનો લાગી હતી. જોકે 1.5 કલાક બાદ માલપુર પોલીસ ઘટનાસ્થળે આવી અને સામાજિક કાર્યકર લાલજી ભગતની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી. માલપુર ચોકડી ઉપર 3 વર્ષથી મોટા મોટા ખાડા પડે છે. વારંવાર કલેક્ટર સાહેબશ્રીને, મામલતદાર સાહેબશ્રીને, LNTના અધિકારીને જાણ કરી છે, તેમ છતાં આ 3 વર્ષથી રોડ પાકો બનાવવામાં નથી આવતો. કંઈક માણસોને, ચાલકોને ઈજા પણ થઈ છે બાઈકો દ્વારા લસબી પડવાથી, કંઈક માણસોને ઈજા પણ થઈ છે. પણ આજ દિન સુધી આજે પાકો રોડ બનાવવામાં નથી આવ્યો 3 વર્ષથી. તો આજે અમે અહીં રસ્તા રોકોને આંદોલન કર્યું છે કે અમારે પાકો રોડ તાત્કાલિક બનાવવા માટે અમે સરકારશ્રીને અને LNT અધિકારીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આ મોટો અકસ્માત થશે પછી આ રોડ બનાવવામાં આવશે. તો આજે અમે અહીં ચોકડી પર બેસી ગયા છીએ. અમારે